हेलो स्टूडेंट्स, वेलकम टू एलके एकेडमी। फ्रेंड्स, अपने प्रीवियस लेक्चर में भारतना आर्थिक सर्वेक्षण 2021-22 विषे संपूर्ण माहिती धरावता लेक्चर सीरीज बनावी थी। अत्यारे आपणे गुजरात राज्यना सामाजिक आर्थिक समीक्षा 2021-22 विषे चर्चा करी रह्या छे। आना प्रीवियस लेक्चर में मित्रों गुजरात राज्यना जे आर्थिक सर्वेक्षण है कि जेमा प्रीवियस यरनी गुजरात राज्यना अर्थतंत्रनी सामाजिक अने आर्थिक परिस्थिति केवी रही है एना विषे इन्फॉर्मेशन आपवामां आवे छे, एना विषे चर्चा करेली। हवे आजे मित्रों आज बाबतोने आगळ वधारता चर्चा करवानी छे, जे बाबतो बाकी रही छे तेनी। सामाजिक आर्थिक समीक्षा गुजरात राज्य 2021-22 में मित्रों कृषि क्षेत्र में अपने विगत चर्चा करी रहा था, जे अंतर्गत प्रधानमंत्री कृषि सिंचाई योजना के जे अंतर्गत खेडूतों ने खास करीने भारत सरकार द्वारा एक कंसेप्ट राखवामां आव्यो छे कि पाणीनुं दरेक टीपू जे छे ए किंमती छे, अने ए विचारधाराना सूत्र साथे मित्रों हर खेत को पानी राइट, एटले के दरेक खेतर ने पानी मळी रहे ते हेतु थी मित्रों प्रधानमंत्री कृषि सिंचाई योजना वर्ष 2015-16 थी समग्र देश में शुरू करवामां आवेल छे। वेल फ्रेंड्स, वर्ष 2015-16 थी संकलित जलस्त्राव व्यवस्थापन कार्यक्रमनो पण समावेश प्रधानमंत्री कृषि सिंचाई योजना में करवामां आवेल छे। आ सिवाय मित्रों नदीओना प्रवाहो जे छे એમને એકબીજા સાથે જોડવા સહિત પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થતી અટકાવવા માટે ઉપલબ્ધ જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ થાય તેની ખાતરી કરવા માટે તમામ વિકલ્પો મિત્રો ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને જળ સિંચાઈ અને જળ સિંચન રાઈટ, એટલે કે જળ સંચય સેવ કરવું અને સાથે સાથે સિંચન કરવું, એમના દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરી જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિસર્ચ સંવર્ધન કરી વોટરશેડનો વિકાસ સાથે સાથે કરવો, આવી બધી બાબતોને મિત્રો આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી છે। વેલ ફ્રેન્ડ્સ, આમાં તમે જાણતા હશો કે જેવી રીતે પ્રધાનમંત્રી કિસાન યોજના 100% કેન્દ્રકૃત પરિયોજના છે, તેવી જ રીતે આ યોજના જે છે એમાં 60/40% કેન્દ્ર અને રાજ્યના નાણાકીય હિસ્સા મુજબની કેન્દ્ર પુરસ્કૃત આ સંકલિત યોજના છે, તો એ પણ એક નોટ કરવા જેવી બાબત છે। વેલ ફ્રેન્ડ્સ, આ સિવાય સૂક્ષ્મ સિંચાઈની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને એના પણ ઘણા બધા પોઝિટિવ પરિણામો મળી રહ્યા છે, એ પણ તમે જાણતા હશો। આગળ વધીએ અને મિત્રો વાત કરીએ ટેકાના ભાવો રાઈટ, ટેકાનો ભાવ એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ બરાબર, એટલે ભારત સરકાર શ્રી દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ નીતિમાં રાજ્યોના મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, કપાસ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ, ઘઉં, ચણા, રાઈ અને શેરડી રાઈટ, એટલા પાકોનો મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે। વેલ ફ્રેન્ડ્સ, લઘુત્તમ ટેકાના ભાવ નીતિમાં સમાવિષ્ટ કઠોળ અને તેલીબિયાના પાકો જે છે રાઈટ, એમના બજાર ભાવો ટેકાના ભાવ કરતાં જ્યારે નીચે જાય ત્યારે જનરલી પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS અંતર્ગત ભારત સરકારશ્રીની કેન્દ્રીય નોડલ એજન્સી જેનું નામ છે નાફેડ બરાબર છે, એમના દ્વારા ટેકાના ભાવોની ખરીદી જે છે જનરલી કરવામાં આવતી હોય છે, એટલે કે ઓવરઓલ ખેડૂતોને મિત્રો લોસ ના જાય। વેલ ફ્રેન્ડ્સ, આવી જ રીતે કપાસના ટેકાનો ભાવોની ખરીદી છે એ મિત્રો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવે છે અને આ જે છે એ ભારત સરકારશ્રીની એજન્સી છે। વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વધીએ અને વાત કરીએ બાગાયતી પાકોના ઉત્પાદનની, બાગાયતી પાકો જે છે રાઈટ, એમાં પહેલાં તો બાગાયતી પાકો એટલે શું, તો કે શાકભાજી, ફળો, મસાલા, ફૂલો આ બધા બાગાયતી પાકો કહેવાય છે બરાબર છે। બાગાયતી પાકોનો ગુજરાતમાં 2020-21 વર્ષમાં ઉત્પાદનનો ટકાવારી હિસ્સો જોઈએ તો મિત્રો શાકભાજી સૌથી વધારે કરવામાં આવ્યા છે, જેમાં એઝ અ બાગાયતી પાક
એમનો હિસ્સો જે છે એ 61.52% જેટલો છે. ત્યાર પછી બીજા ક્રમાંક પર ફળો આવશે કે જેમનો હિસ્સો 32.93% જેટલો છે. ત્રીજા ક્રમ પર મસાલા આવશે જેનો હિસ્સો 4.79% જેટલો છે. અને છેલ્લા ક્રમ પર ફૂલો આવશે એઝ બાગાયતી પાકો તરીકે 0.76%. વેલ ફ્રેન્ડ્સ, આ જે શાકભાજી, ફળો, મસાલા, ફૂલો આ રીતે ઉતરતા ક્રમમાં એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન્સ જે છે રાઈટ એ પૂછાવાની શક્યતા છે, એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી મિત્રો, પશુ સંચાલનની વાત કરીએ, બરાબર છે, તો એમાં પણ ગુજરાતનું ગ્રામીણ અર્થતંત્ર છે આખું, રાઈટ, એમાં સામાજિક આર્થિક વિકાસમાં મિત્રો પશુપાલન અને ડેરી ઉદ્યોગ, રાઈટ, એમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે અને જીવન નિર્વાહનું એક સાધન બની રહ્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં અમૂલ ડેરી જે છે, રાઈટ, એ એશિયાના મિત્રો સૌથી મોટામાં મોટી ડેરી છે. અને દૂધ ઉત્પાદનની બાબતે પણ મિત્રો ગુજરાતમાં દૂધ ઉત્પાદન જે છે એ 2020-21ના અંદાજિત આંકડાઓ પ્રમાણે 158.53 લાખ ટન જેટલું રહ્યું છે, જે પ્રીવિયસ યર કરતાં મિત્રો ઘણું બધું વધારે છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વધી અને વાત કરીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે, રાઈટ, એમાં મિત્રો દરિયાઈ મત્સ્ય ઉત્પાદન અને આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન, રાઈટ, આ બંને બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. અને એમ જોવા જઈએ મિત્રો તો વધારે ઉત્પાદન જે છે, રાઈટ, એ દરિયાઈ મત્સ્ય ઉત્પાદન રહ્યું છે ગુજરાત રાજ્યમાં, અને આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન જે છે, રાઈટ, એના કરતાં ઓછું રહ્યું છે. વેલ, ગુજરાત રાજ્યને તમે જાણો છો મિત્રો કે આપણે ત્યાં મત્સ્ય ઉત્પાદન જેટલું થાય છે એમાં મેક્સિમમ આપણે નિકાસ કરીએ છીએ, બરાબર છે, એટલે કે કન્ઝમ્પશન પર્પઝ આપણે મત્સ્ય ઉત્પાદન ઓછું કરીએ છીએ. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વધીએ, મત્સ્ય સંપદા યોજના છે, રાઈટ, એ મિત્રો મત્સ્ય ઉદ્યોગના વિકાસની વિપુલ સંભાવના જોતા અને માછીમારી ક્ષેત્ર પર પૂરતું ધ્યાન આપવા ભારત સરકારે 2020માં આ યોજના જાહેર કરી છે. આ યોજના ભારતમાં માછીમારી ક્ષેત્રે પોષણક્ષમ એટલે કે ટકાઉ અને વિશ્વસનીય વિકાસ દ્વારા મિત્રો નીલક્રાંતિ લાવશે, રાઈટ, એવી કેન્દ્ર સરકારની આશા છે. અને આ યોજના મિત્રો 2020-21થી વર્ષ 2024-25 સુધીના 5 વર્ષના સમયગાળા માટે અમલમાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિત્રો મંજૂર કરવામાં આવી છે, બરાબર છે. સો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એ ખરેખર આ ક્ષેત્રમાં ઘણો બધો વિકાસ કરવા માટે સામર્થ્ય ધરાવે છે એવું કહી શકાય આપણે. ત્યાર પછી મિત્રો વન જંગલની વાત કરીએ તો વર્ષ 2020-21માં તમે જાણો છો કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વે, રાઈટ, એના એ પ્રમાણે ભારતમાં જંગલ વિસ્તાર છે, રાઈટ, એમાં ખાસો એવો વધારો થયો છે. અને ગુજરાતની વાત કરીએ સ્પેશિયલી તો એમાં પણ મિત્રો ઘણો વધારો જોવા મળ્યો છે, બરાબર છે. એટલે કે ભારતનો રાજ્યના કુલ જે ભૌગોલિક વિસ્તાર છે, રાઈટ, એ વિસ્તારના 11.15% જેટલો વિસ્તાર જે છે એ જંગલોથી છવાયેલો છે ગુજરાત રાજ્યમાં. આ 11.15%માંથી મિત્રો 8.83%માં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો, 23 વન્યપ્રાણી અભયારણ્યો અને 1 રક્ષિત અનામતનો સમાવેશ થાય છે, બરાબર છે. તો તમે જોઈ શકો કે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને રક્ષિત અનામતો, રાઈટ, મોટા ભાગે ભારત દેશ ગુજરાતની અંદર જંગલોમાં, જંગલોના કવરેજમાં આ બધી બાબતોનો સમાવેશ વધારે થાય છે. આ સિવાય મિત્રો આગળ વધીએ કરુણા અભિયાન. કરુણા અભિયાન જે છે, રાઈટ, એ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઈજા પામેલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, બરાબર છે. એટલે કે આ જે ઉત્તરાયણનો ઉત્સવ છે મિત્રો એ દરમિયાન 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પક્ષી બચાવવાની કામગીરી કરવાની રહે છે. અને આ અંતર્ગત મિત્રો બિનસરકારી સંસ્થાઓ, પશુપાલન વિભાગ,
नगर पालिका हो, बीज कंपनी हो, ऊर्जा विभाग, पुलिस, स्वयंसेवी संस्थाओं वगैरह साथ संकलनमां रही कामगिरी जनरली करवामां आवे छे, बराबर छे। अने आ योजनाने लीधे मित्रों हजारों पक्षीओना जे जीवन छे बचावी शकाया छे, तो खरेखर खूब सरस योजना छे। ત્યાર પછી મિત્રો જળ સંસાધનની બાબત કરીએ, વાત કરીએ તો આપણે ત્યાં નર્મદા ડેમ છે, રાઈટ, એટલે કે સરદાર સરોવર ડેમ, રાઈટ, એ સૌથી મોટો ડેમ છે અને એના પાણીથી ભારત ગુજરાતની અંદર હજારો હેક્ટર્સને જમીનોને, હજારો હેક્ટર્સ જમીનને પીવાનું પાણી, સોરી, ખેતી માટે પાણી તથા પીવાનું પાણી પણ ઘરોમાં દૂર દૂર સુધી પહોંચાડવામાં આવે છે। હા મિત્રો, આપણે જાણીએ છીએ સુજલામ સુફલામ યોજના, રાઈટ, SSY। સુજલામ સુફલામ યોજના જે છે, રાઈટ, એ પંચમહાલ જિલ્લામાં મહી નદી પર આવેલ કડાણા બંધના વધારાના પૂરના પાણીથી ઉત્તર ગુજરાતનો જે સૂકો વિસ્તાર છે એને પાણીથી સરભર કરવા માટે ગુજરાત સરકારે 2008માં મિત્રો સુજલામ સુફલામ યોજના છે અમલમાં મૂકી હતી। હવે એ તમારે યાદ રાખવાનું છે કે સુજલામ સુફલામ યોજના છે એ શા માટે હતી, બરાબર છે। સો આ યોજનામાં મિત્રો કડાણા જળાશયની બનાસકાંઠા જિલ્લાના 200 કરતા ઉપરાંત ગામોમાં નહેર બનાવવામાં આવી છે અને સાથે સાથે નર્મદાની મુખ્ય નહેર છે, રાઈટ, એના આધારિત 14 ઉદ્વહન પાઇપલાઇન યોજનાઓનો પણ મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે। વેલ ફ્રેન્ડ્સ, કડાણા જળાશય અને નર્મદા નદીની જે મુખ્ય નહેર છે એમનું વધારાનું પાણી આ નહેરમાં વહેડાવવાથી હજારો ખેડૂતોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈમાં લાભ થયો છે અને સાથે સાથે ભૂગર્ભ જળ પણ રિચાર્જ થયેલ છે, બરાબર છે। સો ફ્રેન્ડ્સ, આ યોજના છે એ માં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ પણ લાવવામાં આવ્યું છે, રાઈટ, અને સાથે સાથે મિત્રો એમાં ઘણી બધી એવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે પહેલા શક્ય ન હતી। સૌની યોજનાની વાત કરીએ મિત્રો તો સૌની યોજના જે છે, રાઈટ, એના વિશે આઈ હોપ કે તમને ઇન્ફોર્મેશન હશે જ કે સૌરાષ્ટ્રના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમનું પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે કુલ 1371 કિલોમીટર લંબાઈની 4 લિંક દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ ડેમો તેમજ સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયો સુધી મિત્રો આ પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલું છે, બરાબર। અને આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ એનું જ ટૂંકું નામ છે સૌની, બરાબર છે, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ એનું જ ટૂંકું નામ છે સૌની યોજના। આ 4 લિંક પાઇપલાઇન અંતર્ગત પ્રથમ તબક્કાના કામો પૂર્ણ કરી ચૂક્યા છે અને એની સાથે આ યોજનાનો લાભ પણ મિત્રો મળવાનો ચાલુ થઈ ચૂક્યો છે અને બીજા તબક્કાના 4 લિંકના 12 પેકેજના કામો પણ મિત્રો ટૂંક સમયમાં પૂરા કરવામાં આવશે। આ સાથે સાથે મિત્રો તો આપણે જાણીએ છીએ કે બોર તળાવ કે જે ભાવનગરમાં આવેલું છે, રાઈટ, એ બોર તળાવમાં નર્મદાના પાણી જે છે, રાઈટ, ત્યાં સુધી પહોંચી ચૂક્યા છે, જે એક ખૂબ ગર્વ લેવા જેવી વાત છે। ત્યાર પછી મિત્રો સૂક્ષ્મ સિંચાઈ યોજનાની વાત કરીએ તો સૂક્ષ્મ સિંચાઈ યોજના મે 2005થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે દ્વારા ગુજરાત રાજ્યના સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું સમાન ધોરણે અમલીકરણ કરવાની કામગીરી આ યોજના અંતર્ગત કરવામાં આવે છે, બરાબર છે। સો મિત્રો, આ સ્લાઇડ અંતર્ગત જે પણ ઇન્ફોર્મેશન તમને આપવામાં આવી છે, રાઈટ, એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે તમારે નોટ ડાઉન કરી લેવી જોઈએ અને આવનારી એક્ઝામમાં મિત્રો એ તમને યુઝફુલ થઈ રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના તરફ। પ્રધાનમંત્રી મુદ્રા યોજના જે છે, રાઈટ, એ 8 એપ્રિલ 2015 શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાની શરૂઆત બિન કોર્પોરેટ, બિન કૃષિકીય તથા લઘુ સૂક્ષ્મ ઉદ્યોગોને 10 લાખ સુધીની લોન આપવા માટે કરવામાં આવેલ હતી। હવે આ પગલાંનો હેતુ ખાસ કરીને યુવા, શિક્ષિત અથવા કુશળ કામદારો છે તેમનો આત્મવિશ્વાસ વધારવાનો છે,
જેઓ હવે પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક બનવાની ઈચ્છા રાખી શક્યા છે. મિત્રો, ઓલરેડી અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે તે મુજબ આ યોજના હેઠળ 50,000 સુધીની લોન આપવામાં આવે છે, જેને શિશુ યોજના કહેવાય. પછી કિશોર યોજના અંતર્ગત 50,000થી 5,00,000 સુધીની લોન આપવામાં આવે છે, અને તરુણ યોજના હેઠળ 5,00,000થી 10,00,000 સુધીની લોન આપવામાં આવે છે. બરાબર. અને અગત્યની બાબત આ યોજના અંતર્ગત એ છે કે લીધેલી લોનને કોલેટરલની જરૂર નથી. બરાબર. સો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે સાતમી આર્થિક ગણતરી જે છે, રાઈટ, એ સાતમી આર્થિક ગણતરી કરવામાં આવે છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ, રાઈટ, જે આવે છે મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત, રાઈટ. એમના દ્વારા સાતમી આર્થિક ગણતરી કરવામાં આવી છે, અને સાતમી આર્થિક ગણતરી મુજબ ગુજરાતની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે અને પોઝિટિવ ઇન્ફોર્મેશન પણ મળી છે, રાઈટ. એમાં મિત્રો જોવા જઈશું તો અસંગઠિત ક્ષેત્રની ઘણી ઉપયોગી માહિતી જેવી કે રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામમાં આર્થિક એકમોની કુલ સંખ્યા તેમજ તેમાં કામ કરતા વ્યક્તિઓની કુલ સંખ્યા, આર્થિક પ્રવૃત્તિઓની વિગતો વગેરે ઘણી બધી બાબતો મળી રહેશે, રાઈટ, અને મળે છે. અને આ બધી બાબતોનો ઉપયોગ મિત્રો ભારત ગુજરાતનો વિકાસ આર્થિક ક્ષેત્રે કેટલો થઈ રહ્યો છે, રાઈટ, એ માપવા માટે કરી શકાશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ શ્રી વાજપેયી બેંકેબલ સ્વરોજગાર લોન યોજના. આનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર યુવક યુવતીઓને સ્વરોજગારી પૂરી પાડવા શ્રી વાજપેયી બેંકેબલ સ્વરોજગાર લોન યોજના છે એ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. બરાબર છે. સો આ યોજના અંતર્ગત પણ જે આપણા યુવાઓ છે, રાઈટ, ગ્રામ્ય અને શહેરી, રાઈટ, એમને લોન આપવા મતલબ પોતાનો સ્વરોજગાર નિર્માણ કરે તે માટે લોન આપવામાં સહાય કરવામાં આવે છે. ત્યાર પછી છે મિત્રો માનવ કલ્યાણ યોજના. આ યોજના છે, રાઈટ, એ હેઠળ આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર અર્થે સહાયના રૂપમાં વધારાના સાધનો અથવા ઓજારો આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ ગરીબી રેખાથી નીચે જીવતી વ્યક્તિઓ અથવા કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા ફેરીકામ, કડિયાકામ, સુથારીકામ, મોચીકામ, સાવરણી સુપડા બનાવવા, વાળંદકામ વગેરે જેવા મિત્રો 27 જેટલા ટ્રેડમાં વેપાર ધંધો કરવા સાધનો ઓજારો આપવામાં આવે છે. બરાબર. તો માનવ કલ્યાણ યોજના છે આપણા માટે ખૂબ અગત્યની છે. આ બધી બાબતો મિત્રો એક્ઝામ પ્રિલિમ્સ માટે તો કામની છે જ, સાથે સાથે તમને મેઇન્સ એક્ઝામમાં પણ ઘણો બધો ફાયદો કરાવશે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વધીએ અને વાત કરીએ ઉર્જાની. ગુજરાતમાં ઉર્જા ની વાત કરીએ તો સ્થાપિત ક્ષમતા બાબતે માર્ચ 2021માં સ્થાપિત ક્ષમતા મિત્રો 33.49 ગીગાવોટ જેટલી હતી, જે વધીને ઓક્ટોબર 2020-21માં 36.21 ગીગાવોટ જેટલી થઈ છે. બરાબર છે. આ સિવાય મિત્રો વીજ ઉત્પાદનની બાબતે રાજ્યનું કુલ વીજ ઉત્પાદન મિત્રો 1,16,610 મિલિયન ટન જેટલું હતું, રાઈટ. એમાં ગુજરાત રાજ્ય વીજ કોર્પોરેશન લિમિટેડ સાથે ખાનગી ક્ષેત્ર, રાઈટ, અને કેન્દ્ર સરકારના હિસ્સાનો સમાવેશ આ અંતર્ગત થાય છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી વીજ વપરાશની વાત કરીએ તો 2020-21ના વર્ષમાં માથાદીઠ વીજ વપરાશ છે, રાઈટ, એ 2143 યુનિટ જેટલો નોંધાયો હતો, જે 2019-20માં 2225 યુનિટ જેટલો હતો. મતલબ અહીંયા તમે જોઈ શકો છો કે વીજ વપરાશમાં ઘટાડો થયો છે. આ ઘટાડાનું કારણ છેલ્લા 2 વર્ષ દરમિયાન મતલબ કે COVID-19ની જે સિચ્યુએશન રહી છે, રાઈટ, એના કારણે જે આર્થિક પ્રવૃત્તિઓ ઘટી છે, રાઈટ, એનું મેજર રીઝન છે.
ત્યાર પછી મિત્રો સરદાર કૃષિ જ્યોતિ યોજનાની વાત કરીએ તો સરકાર દ્વારા વર્ષ 2017-18થી સરદાર કૃષિ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરિત વીજ વાયરો તથા આનુષાંગિક માલસામાન બદલવાની કામગીરી તથા જરૂરિયાત મુજબ ખેતીવાડી ફીડરોના વિભાજનની કામગીરી કરી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી ગ્રાહકોની સારી સેવા પૂરી પાડવી, રાઈટ, એ સરદાર કૃષિ જ્યોતિ યોજનાનો મુખ્ય હેતુ છે. બરાબર છે. ત્યાર પછી મિત્રો સૌથી ફેમસ યોજના જે છે, રાઈટ, એ છે સૂર્યશક્તિ કિસાન યોજના, રાઈટ. એનું આખું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના, ગ્રીડ કનેક્ટેડ સોલર માઇક્રોગ્રીડ ફોર એગ્રીકલ્ચર પંપ સેટ, રાઈટ. રાજ્ય સરકાર દ્વારા મિત્રો 2018-19 સૂર્યશક્તિ કિસાન યોજના શરૂ કરવામાં આવેલ છે અને આ અંતર્ગત ગ્રીડ કનેક્ટેડ એગ્રીકલ્ચર પંપ સેટોને સોલરાઇઝ કરી સોલાર સિસ્ટમ કાર્યાન્વિત કરવામાં આવી છે અને કુલ એકત્રિત ક્ષમતા આ બધું થઈને મિત્રો 106 મેગાવોટ જેટલી થાય છે, રાઈટ. તો એ પણ મિત્રો એક પોઝિટિવ વાત છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો સોલાર રૂફટોપ યોજનાની. સોલાર રૂફટોપ યોજના છે એનું બીજું નામ સૂર્ય યોજના પણ છે, રાઈટ. તો ઘણી વાર એક્ઝામની અંદર પૂછાતું હોય છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. રાજ્યના રહેણાંક હેતુના વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જીના વપરાશને ઉત્તેજન આપવાના હેતુથી અને સોલાર રૂફટોપનો વ્યાપ વધારવા 2019 સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના એટલે કે સૂર્ય ગુજરાત યોજના જે છે એ મિત્રો એમની શરૂઆત કરવામાં આવી છે અને 2020-21 વર્ષમાં સૂર્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 426 મેગાવોટ જેટલી થયેલી હતી. ત્યાર પછી મિત્રો લાસ્ટ વાત કરીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જે છે, રાઈટ, એ તમે જાણો છો કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના સફળ અમલીકરણ બાદ ગુજરાત સરકારને ગુજરાતના ગ્રામ્ય રસ્તાના માળખાને વધુ સુદૃઢ કરવાની જરૂરિયાત જણાઈ અને તે માટે રાજ્ય સરકાર દ્વારા 2016-17 મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના શરૂ કરવામાં આવેલી હતી. હવે એનો મુખ્ય હેતુ મિત્રો ગ્રામ્ય માર્ગોના માળખાને વિસ્તારવાનો અને વધુ મજબૂત કરવાનો છે અને આ યોજનાનું લક્ષ્ય ગામો તથા પરાઓને વધુ ઉપયોગી તેવા બીજા કે ત્રીજા જોડાણો આપી આ માળખાને વધુ મજબૂત કરવાનું છે. બરાબર છે. સો દોસ્તો, આ બધી બાબતો જે આ સ્લાઇડમાં તમને દેખાઈ રહી છે, રાઈટ, એ પણ ઘણી બધી ઉપયોગી છે. આઈ હોપ કે મિત્રો જે યોજનાઓ છે એમની માહિતીઓ તમે નોટ કરતા જતા હશો, કારણ કે આ જે છે એ તમને આવનારી એક્ઝામો માટે કામ આવશે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ બંદરોના વિકાસની. વેલ ફ્રેન્ડ્સ, બંદરોના વિકાસમાં ગુજરાતની વાત કરીએ ખાસ કરીને તો ગુજરાતમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના મિત્રો 1982 રાઈટના વર્ષમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ કાયદા 1981 અંતર્ગત કરવામાં આવી હતી, જેનો મૂળ હેતુ રાજ્યના બંદર ક્ષેત્રનો વિકાસ અને નિયમન કરવાનો છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ મિત્રો કુલ 48 લઘુ બંદરોનું વ્યવસ્થાપન સંભાળે છે. બરાબર. મધ્યમ અને નાના બંદરોની વાત કરીએ મિત્રો તો 2020-21 કુલ માલસામાન જથ્થાની જે હેરફેર છે, રાઈટ, એ મિત્રો 2021-22 કરતાં વધારે હતી. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી ભારતના નાના અને મધ્યમ બંદરો દ્વારા થયેલ માલસામાનની હેરાફેરીમાં 2019-20 ગુજરાતનો હિસ્સો જોઈએ મિત્રો તો ગુજરાતનો હિસ્સો છે 66.99%, રાઈટ, એટલે અરાઉન્ડ 67% જેટલો હિસ્સો ગુજરાતના મધ્યમ અને નાના બંદરોનો રહ્યો છે માલસામાનની હેરાફેરી માટે. તો આ એ પણ એક ખૂબ અગત્યની આર્થિક રીતે બાબત થઈ ગઈ. ત્યાર પછી મિત્રો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વાત કરીએ મિત્રો તો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં ગુજરાતનું જે કન્ટ્રીબ્યુશન છે ભારત દેશની અંદર, રાઈટ, એ પણ મિત્રો ઘણું બધું સબસ્ટેન્શિયલ રહ્યું છે. વિજ્ઞાન પ્રૌદ્યોગિકીમાં ડિજિટલ સેવા સેતુની વાત કરીએ તો આ પ્રોજેક્ટ
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વિવિધ સરકારી સેવાઓ પૂરી પાડવામાં એક મોટું પરિવર્તન છે. આ પ્રોજેક્ટ નાગરિકોને સરકાર સુધી પહોંચવાને બદલે સરકારને નાગરિકો સુધી પહોંચી તેમની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બનાવે છે. રાજ્ય સરકારે પંચાયત વિભાગ દ્વારા ઉપલબ્ધ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરની મદદથી મિત્રો ઈ ગ્રામ કેન્દ્રો દ્વારા ગ્રામ્ય સ્તરે જિલ્લા અને તાલુકા સેવાઓનો વિસ્તાર કરવા ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ છે રાઈટ, એ મિત્રો અમલમાં મૂક્યો છે અને આ કાર્યક્રમ મિત્રો ખૂબ જ સક્સેસફુલ રહ્યો છે. નાગરિકો ખાસ કરીને ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ દ્વારા સમાન સેવાઓનો પણ લાભ લઈ શકે છે. બરાબર છે. સો મિત્રો 2020થી આ કાર્યક્રમ સફળતાથી ચાલી રહ્યો છે અને હાલમાં 14,000 કરતાં વધુ ગામો ગ્રામ પંચાયત મિત્રો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સમાવાયેલા છે અને 276 જેટલી સેવાઓનો અમલ પણ થઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો એક અગત્યનું છે ઈ સરકાર જે છે રાઈટ, એ અસરકારક કાર્યક્ષમ અને પારદર્શક શાસન માટે કમ્પ્યુટરાઇઝ્ડ અને સ્વયં સંચાલિત પ્રક્રિયા બનાવવા માટે ગુજરાત સરકારે ઈ સરકાર એપ્લિકેશન લોન્ચ કરેલ છે અને ઈ સરકાર સોફ્ટવેરને આધુનિક તકનીક સાથે વિકસિત કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશન ગુણવત્તાયુક્ત નિર્ણયો લેવાની પ્રક્રિયાને પણ મિત્રો ઝડપી બનાવશે. બરાબર છે. તો ઈ સરકાર જે છે મિત્રો એક સોફ્ટવેર છે. બરાબર છે. એટલે કે ઈ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે આ જે છે રાઈટ એ ખૂબ અગત્યની પહેલ છે. સામાજિક ક્ષેત્રની વાત કરીએ મિત્રો તો ગુજરાત રાજ્યમાં માનવ વિકાસ અભિગમ ખૂબ જ બ્રોડ રાખવામાં આવ્યો છે. એટલે કે ગુજરાત રાજ્યનો દરેક વ્યક્તિ શિક્ષિત અને તંદુરસ્ત હોય, તેના માટે છત હોય, સ્વચ્છ પર્યાવરણ મળે, પીવાનું પાણી અને સ્વચ્છતાની સગવડો સુલભ હોય, રોજગારીનું અસરકારક માધ્યમ હોય, નિર્ભય રીતે જીવી શકે, તક પ્રાપ્ત થાય, રાઈટ, આ બધી બાબતો મિત્રો ગુજરાત રાજ્યના માનવ વિકાસ અભિગમમાં સમાવિષ્ટ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ રાઈટ. એમાં પણ મિત્રો એમનો જે ખાસ કરીને ગરીબી નાબૂદી, ભૂખમરો ઘટાડવો, ખાદ્ય સુરક્ષા, પોષણ સુધારવું, ટકાઉ કૃષિ વિકાસ, આ બધી બાબતો પર મિત્રો ધ્યાન આપવામાં આવે છે. આકાંક્ષિત જિલ્લા કાર્યક્રમ એટલે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ રાઈટ, એમાં મિત્રો ભારતમાં ટોટલ 170 જેટલા જિલ્લાઓનો સમાવેશ છે. એમાં ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ મિત્રો કરવામાં આવ્યો છે. હવે અહીંયા તમે જોશો કે આકાંક્ષિત જિલ્લા કાર્યક્રમ છે રાઈટ, એમાં મુખ્ય કયા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો એ અંતર્ગત મિત્રો આરોગ્ય અને પોષણ, શિક્ષણ, કૃષિ અને જળ સંસાધનો, નાણાકીય બાબતો અને કૌશલ્ય વિકાસ, માળખાકીય સુવિધાઓ વગેરે જેવી બાબતોનો મિત્રો સમાવેશ એ અંતર્ગત કરવામાં આવ્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, સો આ વાત થઈ આપણી સામાજિક ક્ષેત્રની. ત્યાર પછી આગળ વધીએ અને ચર્ચા કરીએ શિક્ષણની. શિક્ષણની અંદર મિત્રો મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલ રાઈટ, એમાં રાજ્યના 23 જિલ્લાઓના શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં ધોરણ 6-12 ધોરણ સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલ અંતર્ગત. બરાબર છે. એટલે કે આ યોજનાનો મૂળ આશય છે એ ઓછી સાક્ષરતા ધરાવતા વિસ્તારોમાં વધુ ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનો મૂળ છે. બરાબર. ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિની વાત કરીએ તો મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં જે મુખ્યમંત્રીઓ મુખ્યમંત્રીને જે કંઈ દર વર્ષે ભેટ સોગાદો મળતી હોય રાઈટ, એની મિત્રો અરજી કરી અને એમાં એકથી ફંડ ઊભું કરવામાં આવે છે અને એમાંથી જે કન્યાઓ છે રાઈટ ગુજરાત રાજ્યની એમને ફી પેટે સહાય આપવામાં આવે છે જેથી કરીને તે હાયર એજ્યુકેશનમાં આગળ ભણી શકે. ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, એ પણ કંઈક એના જેવી જ યોજના છે રાઈટ. આ યોજના અંતર્ગત રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા તમામ વર્ગોના યોગ્યતા પ્રાપ્ત તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સમાન તક મળી રહે
તે હેતુથી ગુણવત્તા અને આવકના માપદંડોને ધ્યાનમાં લઈ સમાન ધોરણે આર્થિક સહાય આપવામાં આવે છે. બરાબર છે. હવે આમાં આંકડાકીય માહિતીઓ પણ મિત્રો ઘણી બધી છે, રાઈટ? તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાની વાત કરીએ મિત્રો, તો જેને ટૂંકમાં પીએમ પોષણ યોજના તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? એટલે કે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પૂરતું પોષણ મળી રહે એટલા માટેનો મિત્રો પ્રયાસ એ યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે. ત્યાર પછી દૂધ સંજીવની યોજનાની વાત કરીએ તો દૂધ સંજીવની યોજના હેઠળ રાજ્યના 12 જિલ્લાના 26 વિકાસશીલ તાલુકાઓની પ્રાથમિક શાળાઓના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ ફ્લેવર્ડ દૂધ દૈનિક 200 મિલીગ્રામ આપવામાં આવે છે. બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, સો આ જે કે યોજનાઓ છે, રાઈટ, શિક્ષણ માટે, સામાજિક ક્ષેત્ર માટે, વિજ્ઞાન પ્રૌદ્યોગિકી માટે, રાઈટ, તો એની ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની રહેશે. આરોગ્યની વાત કરીએ મિત્રો, તો આરોગ્યમાં જન્મદર છે, રાઈટ, જન્મદર 2001માં 24.9 હતો, જે 2019માં 19.5 થયો છે. એટલે જન્મદરમાં ઘટાડો થયો છે, સાથે સાથે મિત્રો મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે, જે તમે જોઈ શકશો અહીં. બાળ મરણ દર છે 2001માં મિત્રો 60 હતો, અને તે અડધા કરતાં વધારે ઘટીને 2019માં રાજ્ય સરકારના પ્રયાસોથી 25 જેટલું કરવામાં આવ્યું છે. માતા મૃત્યુ દર છે એ 1999-2001ની વાત કરીએ તો 202 હતો, જે 2016-17 થી 2018માં ઘટીને મિત્રો 75 જેટલો રહેવા પામ્યો છે. બરાબર છે. સો આ પણ એક મિત્રો અગત્યની અચીવમેન્ટ કહી શકાય. આંકડા અમુક છે એ તમારે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી મિત્રો જનની સુરક્ષા યોજના છે, રાઈટ, એ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત ગરીબી રેખા હેઠળના કુટુંબોની સગર્ભાઓને સંસ્થાકીય પ્રસૂતિના પ્રોત્સાહન દ્વારા માતા મરણ અને નવજાત શિશુ મરણને ઘટાડવાના હેતુસર સલામત માતૃત્વ પૂરું પાડવાની દિશામાં મિત્રો એક યોગ્ય પગલું છે. બરાબર છે. તો આ બાબત જનની સુરક્ષા યોજના અંતર્ગત આવશે. ત્યાર પછી તમે જાણો છો મિત્રો આયુષ્યમાન ભારત યોજના, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના. હવે મિત્રો 2021ના એક ઠરાવથી મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાઈટ, એમનું સંયુક્ત નામ જે છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના. ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની વાત કરીએ. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત 2017થી સમગ્ર દેશમાં મિત્રો આ યોજના લાગુ છે. એનો મુખ્ય હેતુ સગર્ભા ધાત્રી માતા અને નવજાત શિશુના આરોગ્ય અને પોષણ સ્થિતિમાં સુધારો લાવવાનો અને માતા મૃત્યુદર તથા બાળ મૃત્યુદર ઘટાડવાનો છે. વેલ ફ્રેન્ડ્સ, લાભાર્થીઓને 3 તબક્કામાં સહાય, મતલબ કેશ આપવામાં આવે છે, એ DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. બાળ સખા 3 યોજનાની વાત કરીએ મિત્રો, તો ખાસ કરીને નવજાત શિશુને ઘનિષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી 1 એપ્રિલથી 2018 સમગ્ર રાજ્યમાં યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સઘન મિશન ઇન્દ્રધનુષ, રાઈટ, આ સૌથી ફેમસ નામ છે અને ઘણી વખત ચર્ચામાં રહેતું હોય છે કે આ અંતર્ગત દેશના 2 વર્ષથી નાની ઉંમરના તમામ બાળકો અને સગર્ભા માતાઓને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાયા છે. 2 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોઈ પણ રસીકરણ સ્ટેશન પર રસીકરણ સેવા પૂરી પાડવા તથા દેશમાં સંપૂર્ણ રસીકરણનો વ્યાપ 90%થી પણ વધારવા આ યોજના છે એ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગની અમુક સેવાઓની વાત કરીએ તો સંકલિત બાળ વિકાસ સેવા, રાઈટ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ,
ગુજરાત રાજ્યમાં મિત્રો આ યોજનાની શરૂઆત છોટાઉદેપુરમાં 1975માં જ કરી દેવામાં આવી હતી. આ યોજના હેઠળ 6 માસથી 6 વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને આવરી લઈ કુપોષણની પરિસ્થિતિમાં અને આરોગ્ય સ્તરમાં સુધારો કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી મિત્રો અગત્યની યોજના એક છે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અંતર્ગત જરૂરિયાતમંદ કિશોરી, યુવતી કે મહિલાને ફોન પર માર્ગદર્શન તથા સલાહ સૂચન આપવામાં આવે છે. તેમજ હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ, ટૂંકા લાંબા ગાળાનું કાઉન્સેલિંગ તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી પણ મિત્રો 181 અભયમ મહિલા હેલ્પલાઇન અંતર્ગત પૂરી પાડવામાં આવે છે. પાપા પગલી પ્રોજેક્ટ જે છે, રાઈટ, એ પણ મિત્રો બાળકો નિયમિત આંગણવાડીમાં આવે અને તેમની હાજરીમાં વધારો થાય, આંગણવાડીનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ સઘન થાય, રાઈટ, તે હેતુથી 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી મિત્રો આ પ્રોજેક્ટ છે, રાઈટ, એમનો અમલ કરવામાં આવશે. અને વાલી દીકરી યોજના છે, રાઈટ, એમાં મિત્રો રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર દીકરીના જન્મનું પ્રમાણ વધારવા, દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા, દીકરીઓનો શાળા છોડવાનો દર ઘટાડવા માટે તથા સ્ત્રીઓનું સમાજમાં સશક્તિકરણ કરવા તેમજ બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશો સિદ્ધ કરવાના હેતુથી સરકારે 2019 મિત્રો આ યોજના છે, રાઈટ, એ અમલમાં મૂકી છે, રાઈટ. આ યોજના અંતર્ગત મિત્રો નાણાકીય સહાય દીકરીઓને અલગ અલગ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે જનરલી કરવામાં આવતો હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ પાણી પુરવઠા બાબતે. પાણી પુરવઠાની વાત કરીએ તો પાણી પુરવઠામાં ગુજરાતમાં લોક વ્યવસ્થાપિત આંતરગ્રામ્ય પાણી પુરવઠા યોજના, જેનું ટૂંકું નામ છે વાસ્મો, રાઈટ, એ અમલમાં છે. વાસ્મો જે છે, રાઈટ, વાસ્મો સમુદાય સંચાલિત માંગ આધારિત વિકેન્દ્રિત કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં પાણી પુરવઠા સિસ્ટમ, જળ સંસાધન સંચાલન અને સ્વચ્છતા સુવિધાઓનો અમલ જે છે, રાઈટ, એ સરળ બનાવવાનું કામ કરે છે. ઇન શોર્ટ, નલ સે જલ યોજનાની વાત કરીએ મિત્રો તો ભારત સરકારનો જળ મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય છે, રાઈટ, એમના દ્વારા વર્ષ 2019 જલ જીવન મિશન, રાઈટ, અમલમાં મૂકી નલ સે જલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ કેન્દ્ર તથા રાજ્ય નો નાણાકીય ફાળો 50-50% જેટલો છે. ગુજરાત રાજ્યમાં મિત્રો જલ જીવન મિશન અંતર્ગત ઘણા બધા અલગ અલગ કામો જે છે એ હાલ ચાલી રહ્યા છે. આ સિવાય મિત્રો આગળ વધીએ અને વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે, રાઈટ, એ પણ ખૂબ અગત્યનું અચીવમેન્ટ છે. એ પણ આપણે એના વિશે જાણીએ છીએ. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ એના સંદર્ભમાં તો આ યોજના હેઠળ શહેર વિસ્તારના શેરી વિક્રેતાઓને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને આ લોનનો મહત્તમ સમયગાળો મિત્રો 1 વર્ષનો રહેશે અને માસિક હપ્તામાં ચૂકવણું કરવાનું રહેશે. લોનનું ચૂકવણું સમયસર કરવાથી મિત્રો લાભાર્થી વધારે રકમની લોન પણ મેળવવા પાત્ર થશે. આ યોજનાનો મૂળ હેતુ આ છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વધીએ અને વાત કરીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. આનો મૂળ હેતુ જે છે, રાઈટ, હું તમને જણાવી દઉં છું કે લાઇવલીહુડ પ્રમોશન કંપની અને શહેરી વિસ્તારમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન, રાઈટ, આ બંનેના સહયોગથી 10 મહિલાઓના જોઈન્ટ લાયબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ્સ જૂથની રચના કરવામાં આવશે અને આ અંતર્ગત જે આ જે જોઈન્ટ લાયબિલિટી મહિલાઓનું જે ગ્રુપ બનશે, રાઈટ, એમને વગર વ્યાજનું 1 લાખ સુધીનું ધિરાણ છે કરવામાં આવશે, જેથી કરીને આ જૂથો પોતે સક્ષમ બને. સ્વામિત્વ યોજના છે, રાઈટ, એના વિશે આપણે જાણીએ છીએ કે ભારતના ગ્રામ્ય વિસ્તારના મિલકતોને પ્રોપર્ટી કાર્ડ આપવાની આ યોજના છે અને આ યોજના થકી મિત્રો ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને
ખાસ કરીને માલિકી હક ધરાવતો એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે અને આ દસ્તાવેજના આધારે તે લોકો બેન્કોમાંથી લોન લઈ શકશે, બરાબર છે. અને સાથે સાથે મિલકત બાબતોના વિવાદો પણ ઘટશે અને ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ મળશે. રૂરબન પ્રોજેક્ટની વાત કરીએ મિત્રો, તો રૂરબન પ્રોજેક્ટ એટલે કે જે સુવિધાઓ શહેરોમાં મળે છે, રાઈટ, એ સુવિધાઓ મિત્રો ગામડાઓમાં પણ મળે, રાઈટ, એ પ્રયાસ રાજ્ય સરકારનો રહ્યો છે. ગરીબ કલ્યાણ મેળાની વાત કરીએ મિત્રો, તો રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી સહાયની વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને એક જ દિવસે તેમને મળવાપાત્ર સાધનો અને નાણાકીય સહાય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 2009-10 પ્રત્યેક જિલ્લામાં મિત્રો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય મિત્રો વતન પ્રેમ યોજના એટલે કે સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ સુવિધાઓ પૂરી ગામડાઓને પૂરી પાડી અને તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવા આ યોજના જે છે, રાઈટ, એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દ્વારા જે દાતા છે, રાઈટ, એમના દ્વારા 60% દાન કરે, રાઈટ, તો રાજ્ય સરકાર બીજું 40% અનુદાન આપવાનું સૂચન કરેલું છે. આ યોજના અંતર્ગત મિત્રો શાળાના ઓરડા બનાવવા, સ્માર્ટ ક્લાસ બનાવવા, કમ્યુનિટી હોલ, આંગણવાડી, પુસ્તકાલય, સ્મશાન ગૃહ વગેરે જેવી બાબતો છે, રાઈટ, એમનું નિર્માણ કરવાનો ધ્યેય રખાયો છે. ત્યાર પછી છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના. આ અંતર્ગત ભારતીય યુવાઓ અને યુવતીઓને અનુકૂળ કૌશલ તાલીમ આપવામાં આવશે જેનાથી તેમની આજીવિકા સુનિશ્ચિત થશે. ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી એપ્રેન્ટિશિપ યોજના છે, રાઈટ, એમાં પણ જે આઈટીઆઈના વિદ્યાર્થી હોય છે, રાઈટ, એ એપ્રેન્ટિશિપ તરીકે જોડાઈ શકે તે માટે લોકોને સ્ટાઇફન્ડ પણ આપવામાં આવે છે, રાઈટ, અને આગળ જતાં પોતાનું જે કૌશલ છે, રાઈટ, એ જે તે જગ્યાએ જઈ અને વ્યક્ત કરી શકે. આદિજાતિ પેટા યોજનાની વાત કરીએ મિત્રો, તો એ અંતર્ગત મિત્રો વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિ પેટા યોજનામાં આવે છે અને આ અંતર્ગત મિત્રો 10 મુદ્દાઓનો કાર્યક્રમ 2007-08 જ્યારથી આ યોજના અમલમાં આવી છે ત્યારથી મૂકવામાં આવ્યો છે. 10 મુદ્દાઓમાં રોજગારીની તકો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ, આદિજાતિ વિસ્તારોનો આર્થિક વિકાસ, સૌને માટે આરોગ્ય, સૌને માટે ઘર, પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈ, 12 રસ્તાઓ, સાર્વત્રિક વીજળીકરણ અને શહેરી વિકાસનો સમાવેશ થાય છે. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓને લગ્ન પ્રસંગે મિત્રો આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. અને લાસ્ટ જે છે, રાઈટ, એ છે સરસ્વતી સાધના યોજના. આ યોજનાનો પણ મિત્રો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓને શાળાએ જવા સાયકલ સુવિધા પૂરી પાડવાનો છે, બરાબર છે. ત્યાર પછી મિત્રો સેવા સેતુ કાર્યક્રમ છે, રાઈટ, એ પણ ગુજરાત સરકારનો ખૂબ અગત્યનો કાર્યક્રમ બની રહ્યો છે કે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેમજ વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણા દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નોનો નિકાલ અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળ અને તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાનમાં રાખી આ સેવા સેતુ કાર્યક્રમ જે છે, રાઈટ મિત્રો, શરૂ કરવામાં આવ્યો છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, એ તો આપણે જાણીએ છીએ કે જાહેર વિતરણ વ્યવસ્થા છે ભારત દેશની, રાઈટ, એ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત પ્રતિ લાભાર્થીને 5 કિલો અનાજ, રાઈટ, એનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે અને છેલ્લા 2 વર્ષથી મિત્રો 80 કરોડ કરતાં વધારે લોકોને કેન્દ્ર સરકાર આ બાબત પૂરી પાડી રહી છે. ત્યાર પછી અંદાજપત્રની વાત કરીએ મિત્રો, તો અંદાજપત્ર જે છે એ ગુજરાત રાજ્યનું તેમજ કેન્દ્ર સરકારનું જેટલા પણ અંદાજપત્રો હવે બહાર પાડવામાં આવે છે એટલે બજેટ પરિણામલક્ષી હોય છે,
પરિણામલક્ષી અંદાજપત્ર ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા વર્ષ 2016થી જાહેર નાણાંનો ઉપયોગ થકી હાંસલ થયેલ પરિણામ જોવા મળે, રાઈટ, એ માટે જનરલી ઘડવામાં આવે છે. અને રાજ્ય સરકારે પણ, મિત્રો, ગુજરાત રાજ્યે પણ આવા પ્રકારનું બજેટ 2017-18થી બહાર પાડવાનું નક્કી કર્યું છે, રાઈટ. ત્યાર પછી મિત્રો, એક અગત્યની અને છેલ્લી એક આયોજન છે, એ છે વિકેન્દ્રિત જિલ્લા આયોજન. વિકેન્દ્રિત જિલ્લા આયોજન, મિત્રો, ગુજરાત રાજ્યમાં 1980થી અમલમાં છે, રાઈટ. આ કાર્યક્રમનો અમલ જિલ્લા આયોજન મંડળો મારફતે થાય છે, રાઈટ. અને તાલુકા કક્ષાએથી, નગરપાલિકા કક્ષાએથી અને અન્ય સ્ત્રોતો તરફથી જરૂરિયાતના જે કામો છે એની દરખાસ્ત તૈયાર થાય છે અને જિલ્લા આયોજન મંડળમાં એની મંજૂરી માટે રજૂ થાય છે, રાઈટ. એટલે કે જિલ્લાના પ્રભારી જે છે, રાઈટ, એ મંડળના અધ્યક્ષ છે અને જિલ્લા આયોજન અધિકારી શ્રી જિલ્લા આયોજન મંડળના સભ્ય સચિવ છે. વેલ ફ્રેન્ડ્સ, વિવેકાધીન જોગવાઈ, પ્રોત્સાહક જોગવાઈ, ભૌગોલિક પછાત વિસ્તારની જોગવાઈ, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટ, એટીવીટી ગ્રાન્ટ, રાષ્ટ્રીય પર્વો માટેની જોગવાઈ વગેરે બાબતો છે, રાઈટ, એ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઓકે દોસ્તો, તો આ બધી બાબત થઈ ગુજરાત રાજ્યના સામાજિક આર્થિક સર્વેક્ષણ 2021-22ની, જે અંતર્ગત એક્ઝામલક્ષી જે અગત્યની માહિતીઓ છે જે તમને પ્રિલિમ્સ અને મેન્સ બંને એક્ઝામમાં કામ આવશે, રાઈટ, એની વિગતે આપણે ચર્ચા કરી છે. આમાં ઘણી બધી યોજનાઓની માહિતી પણ તમને આપવામાં આવી છે, સાથે સાથે ઘણી બધી આંકડાકીય માહિતીઓ પણ મૂકવામાં આવી છે, રાઈટ. આ બધી જ માહિતીઓની નોટ્સ બનાવી અને તમે એક્ઝામ ટાઈમે રિફર ઇઝીલી કરી શકો, રાઈટ. એટલા માટે આ લેક્ચર ડિઝાઇન કરવામાં આવ્યો હતો. અને આઈ હોપ ફ્રેન્ડ્સ કે આ બધી બાબતો તમને સમજમાં આવી છે અને આ ઇન્ફોર્મેશન આગળ જતાં ઘણી બધી તમને યુઝફુલ થઈ રહેશે. તો મિત્રો, આપણે અહીં ગુજરાતનો સામાજિક આર્થિક સર્વેક્ષણ 2021-22 ને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.